नमस्कार, सौ प्रथम तो आप सर्वे ने आजना पृथ्वी दिवस निमित्त हार्दिक शुभकामनाओं पाठवु छू। आजना आ दिवस ने साचा अर्थ में चरितार्थ करवा अने अपना माननीय यशस्वी वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी जी ना स्वप्न ने साकार करवा माटे के 2070 सुधी में भारत देश ए झीरो कार्बन ओमिशन में प्रथम क्रमांके रहेशे अने अमे क्यांक ने क्यांक ए स्वप्न ने साकार करवा माटे आजे 78 उत्तर विधानसभाना धारासभ्य तरीके मारी साथे मारा सहयोग में जामनगर महानगरपालिका नगर प्राथमिक शिक्षण समिति तेमज सद्भावना ग्रुप द्वारा आजे संयुक्त उपक्रमे બે કાર્યક્રમ અમારા દ્વારા આજે ખાસ કરીને લોકોના હિત માટે અને જાગૃતિ કેળવાય એ અંતર્ગત વોર્ડ નંબર 11માં વૃક્ષારોપણનું કાર્યક્રમ અને સાથે સાથે વોર્ડ નંબર 5માં ગવર્મેન્ટ સ્કૂલ નંબર 31/57માં લગભગ 1100 જેટલા નાના છોડનું વિતરણ બાળકોને તેમજ લોકોને કરી આજે આજનો દિવસ અમે ઉજવ્યો છે અને ખાસ આજે પૃથ્વી દિવસની જે થીમ છે 2023ની થીમ કે ઇન્વેસ્ટ ઓન પ્લેનેટ એટલે કે આપણે આપણી જે આ પૃથ્વી છે અને જે આ પૃથ્વી ઉપર આપણે સૌ રહીએ છીએ એટલે આપણે માતા તરીકે આ પૃથ્વીને જોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક માતાના હિત માટે અને માતાના સંરક્ષણ માટે અને ભાવિ પેઢી પણ સુખી સમૃદ્ધ અને સલામત રીતે આ તમામ જે પૃથ્વી ઉપર આપણે નેચરલ રિસોર્સિસ મળી રહ્યા છે એનો ઉપભોગ કરી શકે એ અંતર્ગત આજનો દિવસ અમે ઉજવ્યો છે। હું ખૂબ ખૂબ આભારી છું પર્ટિક્યુલર મારી સાથે સહયોગમાં રહેલી ત્રિવેણી સંગમ જેવી સંસ્થાઓની સાથે સાથે સ્કૂલના માધ્યમથી અમે જે આજે વિદ્યાર્થીઓના માધ્યમથી આ એક સેલિબ્રેટ કર્યું કે આવનારી ભાવિ પેઢીમાં પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ નિમિત્તે અને પૃથ્વી દિવસ નિમિત્તે જાગૃતતા કેળવાય એટલે સમગ્ર સ્કૂલના સ્ટાફની અને અહીં ઉપસ્થિત રહેલા સર્વે મહાનુભાવોની જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના માનનીય સાંસદશ્રી પૂનમબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ વિમલભાઈ, જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન, ડેપ્યુટી મેયર તેમજ સર્વે મહામંત્રીશ્રીઓ અને કોર્પોરેશન અને તમામ પદ અધિકારીઓની અને વાલીગણોની, કેમ કે બાળકોની સાથે સાથે વાલીઓ પણ અહીં સરસ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એટલે આ સુંદર આયોજન બદલ હું સર્વેને શુભકામનાઓ પાઠવું છું અને મારા સહયોગમાં આપ સૌએ જે મહેનત કરી એ માટે સૌને વંદન અભિનંદન અને આપણે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે નાનકડું પગલું આજના દિવસથી લઈ અને સંકલ્પ કરીએ કે આવો સાથે મળીને આપણી આ માતાને પૃથ્વી માને બચાવીએ અને ભાવિ પેઢી માટે અને સુરક્ષિત અને એનું સંવર્ધન કરીએ। થેન્ક યુ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।